કે એક વખત ફતેપુર ગામનો એક ચુવાણિયો, એટલે કે એક ચોર માણસ, એ ચોરી કરતા કરતા પકડાઈ ગયો અને વીરપુરની જેલમાં પૂરવામાં આવ્યો. હવે કોઈ સેવકે જલારામ બાપાને આ સમાચાર આપે છે કે જલા ભગત, તમારા વીરપુરમાં દરબાર સાહેબે તમારા ગુરુના ગામના એક ચોરને પકડો છે ને એને પૂર્યો છે. એટલે જલારામ બાપાને દયા આવી કે ગમે એમ તોય મારા ગુરુનો ગામનો એ જેવો હોય એવો, પણ મારો તો ગુરુભાઈ કહેવાય. એટલે જ્યાં જેલમાં એને એ કેદીને પૂરવામાં આવેલો હતો ત્યાં જલારામ બાપા જાય છે, દરબાર સાહેબને વિનંતી કરે છે, મહારાજ શ્રી મેં સાંભળ્યું છે કે તમે કોઈ ચોરને કેદમાં પૂર્યો છે. દરબાર સાહેબે જવાબ આપ્યો, હા જલા ભગત, ચોરી કરે તો સજા તો થાય, ચોરી કરતા પકડાયો એટલે જેલમાં પૂર્યો. બાપાએ કીધું એને છોડી મૂકશો કેમ? બાપાએ હસીને કીધું ગમે એમ તો મારા ગુરુના ગામનો છે એને છોડી મૂકો. દરબારે કીધું એમ ભગત, છોડાય નહીં, જે 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 ખોટું કરે એને તો સજા ભોગવવી પડે. બાપાએ ફરીથી હસીને કીધું મહારાજ ગમે એમ તો મારા ગુરુનો ગામનો એને છોડી મૂકો. મંત્રીએ મસ્કરી કરતા કહ્યું જલા ભગત, જે ચોરી કરે એને તો સજા થવી જ જોઈએ. એમ વારંવાર બાપાએ ખૂબ પ્રાર્થના કરી અને છેવટે દરબાર સાહેબની સામે એ પ્રાર્થના કરવા માટે પોતાની પાઘડી ઉતારી લીધી પોતાના એ ગુરુભાઈને છોડાવવા માટે. અને ત્યારે દરબાર સાહેબે જલારામ બાપાના પગ પકડી લીધા અને એ ચોરને કેદમાંથી મુક્ત કરાવ્યો. જલારામ બાપા એ ચોરને પોતાના આશ્રમમાં લઈ આવ્યા, એને ખવડાવ્યો અને પછી એને ઉપદેશ આપ્યો કે ભાઈ આ મનુષ્ય જે શરીર છે ભક્તિ કરવા માટે મળ્યું છે, હવે ક્યારેય તું ચોરી કરતો નહીં. આવી રીતે બાપા એટલા દયાળુ હતા. શ્રી જલારામ બાપાની